નમસ્કાર દર્શક મિત્રો, સ્ટડી આઈક્યુ ચેનલ પર હું પ્રેરણા તિવારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામ્સ માટે આજે આપણે જોઈએ તો ઓનલાઈન તો ખૂબ બધું મટીરિયલ અવેલેબલ છે, પણ આ એક્ઝામ ક્રેક કરવા માટે એક માર્ગદર્શકની જરૂર પડે છે, જે આપણને સાચી સ્ટ્રેટેજીસ અને સાચી સમજણ આપીને આપણને શીખવાડી શકે કે આ એક્ઝામ શોર્ટ ટાઈમમાં કઈ રીતે સારી રીતે ક્રેક કરી શકાય. એવા જ એક માર્ગદર્શક આજે આપણી સાથે છે, જેમનું નામ છે ચંદ્રરાજ સિંહ સોલંકી. ચંદ્રરાજ સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટડી આઈક્યુ ચેનલ પર. ચંદ્રરાજ સરે પોતે ગત વર્ષની જીપીએસસી એક્ઝામ ક્રેક કરી છે અને આ વખતે યુપીએસસી મેન્સ આપવાના છે. તો ચંદ્રરાજ સર, અમને થોડુંક જણાવો કે કઈ રીતે તમે આ લાઈન તરફ ડાયવર્ટ થયા, એવી તો શું તમારી અંદર એ પ્રેરણા આવી કે તમે યુપીએસસી જીપીએસસી માટે ઓપ્ટ કર્યું છે? સૌપ્રથમ હું મારા બેકગ્રાઉન્ડ વિશે વાત કરવા ઈચ્છીશ કે મારું બોર્ન એન્ડ બ્રોટઅપ ગાંધીનગરની અંદર જ થયેલું છે. મારું પ્રાથમિક સ્કૂલ મારી માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ, ત્યારબાદ સ્કૂલો પચીવર, અને ત્યારબાદ મેં મારી ગ્રેજ્યુએશન ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાંથી કર્યું છે. અને ઇન્સ્ટિટ્યૂટ મારી બીટેક આઈસીટી પૂરું થયા પછી મેં ત્યાં સિવિલ સર્વિસીસ જોઈન કર્યું છે. તો મારે પ્રેરણા વિશે જ્યારે તમે પ્રશ્ન પૂછ્યો તો મારે વાત કરવી છે કે સૌપ્રથમ તો એવું છે કે ફાધર મારા ગવર્મેન્ટમાં હોવાથી અને મારો મોટો ભાઈ ગવર્મેન્ટમાં હોવાથી મને પહેલેથી જ સિવિલ સર્વિસની પ્રેરણા ઘરેથી જ મળી છે. પણ તેમ છતાં એક ઇન્સિડન્ટ છે કે જે મારે શેર કરો છે દર્શક મિત્રો સાથે, કે જેના કારણે મારી જે પ્રેરણા છે એ દ્રઢ થઈ એવું માનું છું કે ફોર્થ યરની અંદર જ્યારે હું નાબાર્ડના અંડરમાં રિસર્ચ ઇન્ટર્નશિપ કરી રહ્યો હતો ત્યારે ઘણા બધા અર્બન અને રૂરલ પુઅર સાથે મારે વાત કરવાનું અને એમની સાથે વર્ક કરવાનું થયું હતું. તો એ લોકોના પ્રોબ્લેમ્સને મેં જાણ્યા, એ લોકોના પ્રોબ્લેમ્સને મેં આઈસીટીના ટૂલ્સથી સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે મને પોતાને પણ એવું લાગ્યું કે સોશિયલ સર્વિસની અંદર અને એમની રીતે જે પબ્લિક એડમિનિસ્ટ્રેશન બી અંદર એક કરિયર બનાવી શકાય એમ છે. તો ત્યાંથી મને એક પ્રેરણા મળી છે. એટલે જ્યારે આપ આપણી સ્ટડી કરી રહ્યા હતા નાબાર્ડની અંડરમાં, ત્યારથી જ આપણને અંદરથી એવું લાગી રહ્યું હતું. બહુ જ બહુ જ સરસ. આજકાલના સમયમાં બહુ જ નાના પાયા પર જ્યારે આપણને આ ફીલ થઈ જાય તો આપણું આખું જીવન એક સાચી દિશામાં જઈ શકે છે. તો સર, જ્યારે આપણે આ સ્ટાર્ટ કર્યું પ્રિપેરેશન, ત્યારે બેઝિક્સ તમે કઈ રીતના કવર કર્યું, આની સ્ટ્રેટેજી શું હતી, એ થોડું તમે અમારા મિત્રોને જણાવો. ચોક્કસ. જ્યારે શરૂઆતમાં મારું ગ્રેજ્યુએશન પત્યું ત્યારબાદ મેં જ્યારે સિવિલ સર્વિસની પ્રિપેરેશન કરવાનું સ્ટાર્ટ કર્યું હતું ત્યારે સિનિયર્સનું મને ઘણું ગાઈડન્સ મળી રહ્યું હતું. અને સિવિલ પ્રિપેરેશન મારી મેં સ્પીપાથી સ્ટાર્ટ કરી હતી. ગ્રેજ્યુએશન પત્યા પછી તરત મેં સ્પીપા જોઈન કર્યું હતું અને ત્યાં પણ ઘણા બધા સિનિયર્સનું મને ડાયરેક્ટ ગાઈડન્સ મળી રહ્યું હતું. તો શરૂઆતની અંદર જેમ આપણે બધા જ જાણીએ છીએ તેવી રીતે એનસીઆરટીને મેં દ્રઢપણે આ સ્ટાન્ડર્ડ બુક્સ છે એમ માનીને મેં એની એનસીઆરટીમાંથી પ્રિપેર કર્યું હતું. અને સાથે સાથે ન્યૂઝપેપરના આર્ટિકલ્સ ને એ બધું ઓનલાઈન આર્ટિકલ્સ ને ફોરમ્સ વાંચવાથી પણ મને ઘણો બધો લાભ થયો છે. તો આ બધા જે સ્ટાન્ડર્ડ સોર્સિસ છે એને વાંચવાથી અને એને સમજવાથી અને લોકો સાથે ઇન્ટરેક્ટ કરવાથી મને ઘણો બધો ફાયદો થયો છે. એટલે આપે જ્યારે આ પ્રિપેરેશન સ્ટાર્ટ કરી તો આપના મગજમાં ક્યાંક એવું હતું કે ફક્ત ગુજરાત સિવિલ સર્વિસીસ માટે જ તમારે કામ કરવું છે કે પછી યુપીએસસીને ફોકસ કરીને પ્રિપેરેશન કરી, તો સ્ટ્રેટેજીસ કઈ પ્રમાણે તમે સેટ કરી, થોડુંક એના વિશે અમને જણાવો. જ્યારે મેં પ્રિપેરેશન સ્ટાર્ટ કરી ત્યારે સૌપ્રથમ મેં સિવિલ સર્વિસીસ વિશે વિચાર્યું હતું. પછી જ્યારે મેં ધીમે ધીમે પ્રિપેરેશન આગળ વધારી ત્યારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પણ એક્ઝામ્સ આવી અને મને લાગ્યું કે જે સિવિલ સર્વિસીસની હું એસ્પિરેશન રાખું છું એ મને જીપીએસસીની ક્લાસ 1-2 પરીક્ષા પણ આપી શકે છે. તેથી હું એમાં અપીયર થયો અને એમાં સેકન્ડ ટ્રાય સાથે હું ઉત્તીર્ણ થયો છું. તો આજે આપણે જોઈએ છીએ કે આજના સમયમાં ઓનલાઈન બહુ જ બધું મટીરિયલ અવેલેબલ છે, બહુ જ બધા પોર્ટલ્સ છે, ઘણું બધું લોકો શીખવતા હોય છે ઓનલાઈન પણ. તો એની માટે તમે શું સજેસ્ટ કરશો કે સૌથી સારું અને સૌથી સિમ્પલી કઈ રીતે આખું બેઝિક્સથી લઈને એડવાન્સ કવર થઈ શકે છે એની માટે? સૌથી પહેલાં જ્યારે આપણી જ્યારે બેઝિક નીડ્સ જેવી રીતે આપણે રોટી કપડાં મકાન અને હવા પાણી જેમ થઈ ગઈ છે એ જ રીતે ઇન્ટરનેટ પણ આપણી એક બેઝિક નીડ્સ થઈ ગઈ છે. તો એ જ રીઝનથી જ્યારે આપણે ઇન્ટરનેટ પર સર્ફ કરતા હોઈએ છીએ ત્યારે આપણી પાસે ઘણી જ બધી માહિતી અવેલેબલ હોય છે, પરંતુ એનો જ્યુડિશિયસ ઉપયોગ કરવો એ મેં મારા દર્શક મિત્રોને હું સૂચન કરું છું. તો મેં છેલ્લા 2 વર્ષથી હું સ્ટડી આઈક્યુના વિડીયોઝને ફોલો કરું છું અને ખૂબ જ સરસ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે વિડીયોઝમાં ટોપિકની અન્ડરસ્ટેન્ડિંગ અને તેને સમજાવવામાં આવે છે. એની સાથે ક્લિયર કટ ફેક્ટ સાથે આપણને ઘણો બધો આઈડિયા આવે છે. તો સ્ટડી આઈક્યુ અને પ્લસ જે ટોપિક તમે તૈયાર કરી રહ્યા છો એના વિશે તમે એને ગૂગલ પર પણ સર્ચ કરી શકો અને એના વિશે વધુને વધુ વાંચો તો એટલી જ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી થાય વધારે જરૂરી છે.
એટલે આપના કહેવા પ્રમાણે આજે જો એક વ્યક્તિ સ્ટડી આઈક્યુ જેવી ચેનલને ફોલો કરે તો કદાચ એને કોઈ બીજા કોચિંગ ક્લાસીસની જરૂર પડતી નથી. સાચું, સાચી વાત છે. સર, તમે બધા જ વિદ્યાર્થી મિત્રો માટે એવું શું કહેવા માંગો છો કે સિવિલ સર્વિસીસ શું પરસ્યુ કરવું જોઈએ એક ફ્લોમાં? કારણ કે ઘણા બધા લોકોના મનમાં એવું હોય છે કે કરી તો લે છે પણ પછી ક્યાંક ને ક્યાંક નિરાશામાં આવી જાય છે. તો આજના સમય માટે કેટલું જરૂરી છે પોતાના મનથી એક સ્ટ્રેટેજિકલી આગળ વધવું, ફોલો કરવું ને પછી પોતાની જાતને ઇવેલ્યુએટ કરીને સિવિલ સર્વિસીસમાં એડોપ્ટ? સાચું. જ્યારે આપણે સિવિલ સર્વિસની પ્રિપેરેશન કરીએ છીએ ત્યારે એક વસ્તુ આપણે સમજવી જોઈએ કે જે સિવિલ સર્વિસ કરવાનો જે કોલ છે એ કોલ અંદરથી જ આવશે, રાઈટ? અને બીજું કે આપણે જ્યારે આપણે ભૌતિક જે આપણી જીવનશૈલી છે, મટીરિયલિસ્ટિક લાઈફમાં આપણે આટલા આંટીઘૂંટીમાં અંદર ઘૂસી ગયા છીએ કે જેના કારણે આપણે ત્યાં ધીરજ ખૂટી ગઈ છે. અને બની શકે કે એક ટ્રાયમાં નહીં, બીજા ટ્રાયમાં તો ત્રીજા ટ્રાયમાં આપણે તમારું સક્સેસ આપણને મળી શકે. તો એ જ રીઝનથી મારું એવું માનવું છે કે આપણે મટીરિયલિસ્ટિક લાઈફથી જ્યારે દૂર રહીશું ત્યારે આપણામાં જે ધીરજ આવશે અને એ જ આપણને પર્સિવરન્સનો ગોલ શીખવાડશે. અને આ જે પર્સિવરન્સનો જે ગુણ છે એ આપણે તમે જો તમારામાં કેળવશે તો તમને તમારો જે કોલ છે એ સંભળાશે. અને એ રીઝનથી હું મારું માનું છે કે જો તમને લાગતું હોય કે તમે કરી શકો છો તો પછી તમારે એ કન્ટિન્યુ જ કરવો જોઈએ અને એના માટે સંઘર્ષ કરવો જોઈએ. પોતાની જાતને તમારે ફાઇન્ડ કરવી જોઈએ, પોતાની ભૂલો શોધવી જોઈએ અને એની પર વર્ક કરવું જોઈએ. અને જો તમને એવું લાગે છે કે આ જીપીએસસી કે યુપીએસસી કે જે સિવિલ સર્વિસનો જો એરિયા છે જો એમાં તમે તમારો કોલ નથી આવી રહ્યો અંદરથી તો પછી મારું એવું માનવું છે કે બીજા ઘણા એવા ક્ષેત્રો છે કે જેમાં તમે પોતાનું એક્સિલન્સ તમારું જે એરિયા છે તમે સક્સેસ કરી શકો છો. સર, હવે જીપીએસસી બહુ જ નજીક છે તો અમારા દર્શક મિત્રો માટે તમે એવું તમારું એક સક્સેસ મંત્ર, સક્સેસ ફોર્મ્યુલા શું આપી શકશો કે જેનાથી તમે એવું વિચારી શકો કે હા હવે જીપીએસસી કરવી સહેલી છે? જીપીએસસી કરવી સહેલી એટલા માટે છે કારણ કે જો તમે એની પર વર્ક કરશો અને પોતાની ભૂલો ફાઇન કરશો તો બહુ જ સહેલું છે. અને નોટ ઓનલી જીપીએસસી, આઈ ઓલ્સો વોન્ટ ટુ ટેલ યુપી એક્સપિરિયન્સ ઓલ્સો કે જેને કે જો તમારા પર્સિવરન્સનો ગુણ છે ને તો જો તમે એની પર વર્ક કરી રહ્યા છો તો તમે એક દિવસ ચોક્કસપણે સફળતા મેળવશો. આપણે જોયું બહુ જ બેઝિક સ્ટાર્ટિંગ સાથે ચંદ્રરાજ સરે સ્ટાર્ટ કર્યું હતું એનસીઆરટીસ, જીસીઆરટીસ અને પછી સ્ટડી આઈક્યુની આપણી ચેનલ. આત્મવિશ્વાસ અને ઈશ વિશ્વાસ સાથે જ એક ધીરજ, આ એક સક્સેસ મંત્ર છે કોઈ પણ વ્યક્તિ માટે જીપીએસસી ક્રેક કરવા માટે. ચંદ્રરાજ સર, આપ અમારી સાથે આવ્યા, અમને આટલું સરસ માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો આભાર. અને હું પ્રેરણા તિવારી બસ આપ સૌથી વિદા લઉં છું. થેન્ક યુ.